અમદાવાદ બાદ સોમવારે વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે વિદેશથી આવેલા 38 પતંગબાજોએ અવનવી પતંગો ઉડાવી હતી, જ્યારે આ ઉત્સવમાં દેશના 3 રાજ્યના 18 પતંગબાજોએ પણ ભાગ લીધો હતો. વડોદરા પાલિકા, ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કલા અને સંસ્કૃતિ નગરી એવી આપણી વડોદરાના આંગણે આજે સોનેરી અવસર છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન પ્રતિવર્ષની જેમ આજરોજ કરવામાં આવ્યું છે, જ્યાં દેશ વિદેશના લગભગ 55 જેટલા પતંગ રસિકોએ ભાગ લીધો છે. અને આપ જોઈ શકો છો કે વિશાળકાયની રંગબેરંગી અલગ અલગ આકારમાં તેમના દ્વારા બનાવેલી પતંગો આજે તેઓ અહીં ઊંચા આસમાનમાં ચડાવી અને આનંદ મેળવી રહ્યા છે. આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લગભગ 2 દાયકા પહેલાં ભારતના સર્વાંગી વિકાસને વિશ્વના ફલક ઉપર સફળતાની ઐશ્વર્ય સમૃદ્ધિ બક્ષવાની દીર્ઘ દ્રષ્ટિ સાથે શરૂ કરાયેલો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આજે આપણું એક અવિભાજ્ય અંગ બની રહ્યો છે. આજે લગભગ મહિનાઓ પહેલાં આંતરરાષ્ટ્રીય પતંગ રસિકો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની આતુરતાથી રાહ જોતા હોય છે કે ક્યારે ભારત દેશમાં આંતરરાષ્ટ્રીય મહોત્સવનું આયોજન થાય અને આપણે એમાં ભાગ લઈએ. પતંગ જે આપણને આપણું લક્ષ્ય અને ધ્યેય સ્થિર રાખવાનું શીખવે છે, અને જો પતંગ ચગાવતા ચગાવતા એક પતંગ પેચ લડવાને કારણે કપાઈ જાય છે ત્યારે હાર નહીં માની અને સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટેનું પણ પતંગ આપણને શીખવે છે. વડોદરા મહાનગરમાં જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે, માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી તરીકે હતા ત્યારથી એમણે એની શરૂઆત કરી. સૌ પ્રથમ ગુજરાત રાજ્યના પતંગવીરોને અમદાવાદ ખાતે બોલાવ્યા, ત્યાર પછી સમગ્ર દેશમાંથી પતંગવીરો અમદાવાદ ખાતે આવતા હતા અને ધીમે ધીમે એની શરૂઆતના ભાગરૂપે સમગ્ર વિશ્વના લોકો એ અમદાવાદ ખાતે આવીને શરૂઆત થઈ અને છેલ્લા 5-7 વર્ષથી અમદાવાદમાં જે પતંગવીરો આવે તેમને દેશના અન્ય રાજ્યોમાં, દેશના અન્ય શહેરોમાં મોકલવામાં આવ્યા અને તેના ભાગરૂપે આજે અહીંયા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સૌ કોઈ લોકો આજે ઉપસ્થિત છે. વિશ્વના અલગ અલગ દેશોમાં પતંગને સ્પોર્ટ્સ તરીકે જોવામાં આવે છે. એમના નક્કી કરેલા દિવસોએ ખુલ્લા ગ્રાઉન્ડમાં અલગ અલગ પ્રકારની પતંગો સાથે લોકો સ્પોર્ટ્સ તરીકે આ પતંગો ચગાવતા હોય છે. ભારતમાં પતંગ એનું એક અલગ મહત્ત્વ છે. માત્ર ને માત્ર 14મી જાન્યુઆરી, 15મી જાન્યુઆરીએ આ દિવસોમાં પતંગો ચગાવતા હોય છે. દરેકે દરેક વ્યક્તિ પતંગ ચગાવતો હોય છે. પતંગ ચગાવવા પાછળનું આધ્યાત્મિક અને ભૌતિક પોતાનું મહત્ત્વ પણ છે. અને આપણે જાણીએ છીએ કે આ દિવસથી દિવસ મોટો અને રાત ટૂંકી એની શરૂઆત જ્યારે થતી હોય ત્યારે આ દિવસ બધાના માટે ખૂબ મહત્ત્વનો દિવસ છે.